हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। फ्रेंड्स, आज આપણે શીખવા જઈ રહ્યા છે માપપટ્ટીની સમજ। તો તમે બાળકો માપપટ્ટી શું છે ખબર છે ને? આપણે જે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ એને માપપટ્ટી કહેવાય। તો આનો ઉપયોગ તો તમે ઘણીવાર કરતા હશો, પણ એને કઈ રીતે ઉપયોગ કરવાનો છે તેના નિયમબદ્ધ હું તમને આજે સમજાવીશ। તો ચાલો શીખીએ માપપટ્ટીની સમજ। ફ્રેન્ડ્સ, તો અહીં આપણે શીખવા જઈ રહ્યા છીએ માપપટ્ટીની સમજ। તો તમને બધાને ખબર હશે કે માપપટ્ટી એટલે શું છે? આવી સ્કેલ। આ ફૂટપટ્ટીને આપણે કઈ રીતે વાપરવાની છે ચિત્રકામમાં, એનો ઉપયોગ શું થાય છે, કેવી રીતે થાય છે એ આજે આપણે શીખીશું। તો સૌ પ્રથમ આપણે આ ફૂટપટ્ટીની અંદર જે કંઈ માહિતી આપી છે તેને સમજી લઈએ। તો આ ફૂટપટ્ટીમાં તમે જુઓ છો કે 0 થી લઈને 15 સુધીના અંક આપ્યા છે। તો આ દરેક અંક વચ્ચે જે અંતર છે તે 1 સેન્ટીમીટર, 1-1 સેન્ટીમીટરનું અંતર છે એવું જણાવે છે। તો અહીંયા 0 થી 1 તો 1 સેન્ટીમીટરનું અંતર થયું, 1 થી 2 તો 2 સેન્ટીમીટરનું અંતર થયું। હવે આપણે જો 0 થી 15 સુધીની લાઇન દોરતા હોઈએ તો એ 15 સેન્ટીમીટરની લાઇન દોરી હોય એવું કહેવાય। એવી જ રીતે 0 થી જો 10 સુધીની લાઇન દોરી, આ 10 નંબર સુધી, તો એને આપણે 10 સેન્ટીમીટરની લાઇન દોરી હોય એવું કહેવાય। ફ્રેન્ડ્સ, એવી જ રીતે આ સેન્ટીમીટરની સામેની સાઈડ જે તમને લાઇન દેખાય છે ઊભી લાઈનો, તો આ દરેક ઇંચ દર્શાવે છે। જેવી રીતે આ સેન્ટીમીટરનું અંતર દર્શાવે છે એવી રીતે આ ઇંચનું અંતર દર્શાવે છે। તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે સેન્ટીમીટરનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે શીખી લઈએ। તો સૌ પ્રથમ હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે લાઈન દોરીશું। હંમેશા સ્કેલને સીધી રાખવાની કોશિશ કરો। ત્યારબાદ મેં અહીં 15 સેન્ટીમીટરની લાઈન દોરી છે અને દરેક વચ્ચે 1-1 સેન્ટીમીટરના ડોટ કરી દીધા છે, એટલે આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15 આપણે આની અંદર પણ નંબર લખી દઈએ। અહીં ઉપર 0 થી સ્ટાર્ટ થાય છે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એવી જ રીતે આડી લાઈન દોરવી હોય તો એ પણ 0 થી જ આપણે સ્ટાર્ટ કરીશું। કોઈ પણ દિવસ જ્યારે પણ આપણે માપની લેવાની શરૂઆત કરીએ છીએ તો આપણે 0 થી સ્ટાર્ટ કરીશું। આ રીતે 0 થી જ અહીં પણ આપણે 1-1 સેન્ટીમીટર પર ડોટ્સ લઈ લઈશું આવી રીતે। આ દરેક 1 સેન્ટીમીટર પર આપણે આવી રીતે ડોટ્સ કરવાના છે। તમારે તમારી નોટબુકમાં આ રીતે સ્કેલની પ્રેક્ટિસ કરવાની છે। હવે બાળકો, ડોટ કર્યા ને તે આપણે હવે નંબર આપી દઈએ આ કોર્નર પર, તો 0 આવશે જ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આપણે આને 15 સુધીના નંબર આપી દઈએ આ રીતે। હવે બાળકો, જો હું તમને કહું છું કે મને ઊભી લાઈન અહીં 8 સેન્ટીમીટરની જોઈએ છે, તો આપણે અહીં પહેલાં નંબર જોઈશું 8 નંબર અને માપ ક્યાંથી લઈશું આપણે? 0 થી। તો આ રીતે 0 થી આ 0 સ્કેલમાં તમને 0 દેખાય છે ને, 0 તમારે આ રીતે મૂકવાનું છે અને એને ક્યાં સુધી ખેંચીશું આપણે? 8 નંબર સુધી। આ થઈ ગઈ ને 8 સેન્ટીમીટરની લાઈન। એવી રીતે હું આડી લાઈન તમને કહું કે મને આડી લાઈન 10 સેન્ટીમીટરની જોઈએ છે, તો તમારે આ 0 ફૂટપટ્ટીમાં જે 0 દેખાય છે એ 0ને તમારે આ લાઈન પર રાખીને
जीरो थी दस सुधी आपणे लेशुं, तो दस। जुओ फ्रेंड्स, तो आपणने आ लाइन 10 सेंटीमीटरनी मळी गई। एवी ज रीते हूँ कहूँ छू के आड़ी लाइन 5 सेंटीमीटर अने ऊबी लाइन पर 5 सेंटीमीटर आ रीते। तो आड़ी लाइन 5 सेंटीमीटर आपणे 5 थी लईए, 0 थी स्टार्ट करीशुं अने 5 थी लईए 5 सेंटीमीटर। ऊबी लाइन 5 थी शुरू करिए अने वरी आ पर 5, तो आ 5 सेंटीमीटरनो स्क्वेर आપણને અહીં મળી જાય છે, 5 સેન્ટીમીટરનો ચોરસ। હવે તમે પણ બાળકો જાણો છો કે બે લાઇન સરખી માપની, બે લાઇન લાંબી અને બાકીની બે લાઇન ટૂંકી, તો આપણે લંબચોરસ મેળવીએ છીએ। તો આની અંદર ધારો કે આપણી પાસે છે 12 સેન્ટીમીટર, હું તમને કહું તો આપણી પાસે 12 સેન્ટીમીટર અને ઊભી લાઇન 6 સેન્ટીમીટર કહું છું, તો 0 થી લઈને આપણે 6 સેન્ટીમીટરની લાઇન દોરીશું આ રીતે। હવે આ 6 સેન્ટીમીટર અને વળી પાછી આ લાઇન સરખી થશે ઉપર નીચે, તો 0 થી લઈને 12 સેન્ટીમીટર, તો આપણને લંબચોરસ મળી ગયું બાળકો। એવી જ રીતે આપણે ફૂટપત્તીને જ્યારે પણ માપ લઈશું 0 થી સ્ટાર્ટ કરીશું અને નંબર બરાબર ધ્યાનથી જોયા બાદ જ પોઈન્ટ લેશું અને રેખા લેશું। તો બાળકો સમજી ગયા ને તમે કઈ રીતે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે? તો આ નેક્સ્ટ ટાઈમ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ ચિત્રકામમાં કરીશું, માટે તમે ઘરે પ્રેક્ટિસ તમારી નોટબુકમાં કરતા રહેજો।